नमस्कार मंत्र न्यूज लाइव में समाचारों साथ हूं छु कामेश चौकसी। आपनो हार्दिक स्वागत અને શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। સમાચાર આવી રહ્યા છે અમેરિકાથી। અમેરિકામાં બાળકોને વેક્સિનેશન માટે મંજૂરી આપવામાં આવી છે। અત્યારના સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકામાં બાળકોના રસીકરણને લઈને આ મહત્વના સમાચાર છે કે જેમાં બિડેન સરકારે બાળકોને ઇમરજન્સી ઉપયોગ માટે વેક્સિનેશન માટેની મંજૂરી આપી છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે 12-15 વર્ષની વયના બાળકોને હવે કોરોનાની વેક્સિન આપવામાં આવશે। અમેરિકામાં બાળકોને ફાઈઝર કંપનીની રસી લગાવવામાં આવશે ને જેને લઈને વાત કરવામાં આવે તો 20,000 ફાર્મસી દ્વારા અમેરિકામાં બાળકોને રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવશે। અમેરિકાની જો વાત કરવામાં આવે તો ગત સપ્તાહે જે બાળકોને રસી આપવા મુદ્દે મહત્વની એક બેઠક યોજાઈ હતી અને જેમાં બિડેન સરકારે બાળકોને વહેલી તકે રસી મળે તેવા પ્રયાસ હાથ ધરાશે તેવું નિવેદન પણ આપ્યું હતું। અત્યારના મહત્વના સમાચાર કે અમેરિકામાં 12-15 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે જેને લઈને બિડેન સરકારે હવે અમેરિકામાં બાળકોને વેક્સિનેશન માટે મહત્વની મંજૂરી આપી દીધી છે। એટલે કહી શકાય કે જો ત્રીજી લહેરની જો વાત કરવામાં આવે તો ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો અત્યારે બાળકો પર હોય તેવા અહેવાલ ક્યાંક પ્રાપ્ત વિશ્વમાં થઈ રહ્યા છે અને જેને લઈને અમેરિકાથી મોટા સમાચાર કે અમેરિકામાં હવે બાળકોને ત્રીજી લહેર પૂર્વે જ સુરક્ષિત રાખવામાં આવશે જેને લઈને હવે 18 વર્ષથી ઉપરના એટલે કે મેચ્યોર્ડ સિવાયના હવે નાના બાળકો છે તેમને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે। 12-15 વર્ષની વયના બાળકોને ફાઈઝર કંપનીની રસી અમેરિકામાં લગાવાશે અને જેને લઈને હવે કેમ્પેન પૂરજોશમાં શરૂ કરવામાં આવશે। બિડેન સરકારની આ મહત્વની જાહેરાત સામે આવી છે કે જેમાં બિડેન સરકારે ફાઈઝર રસીના ઇમરજન્સી ઉપયોગ માટે બાળકો માટે હવે વેક્સિનેશન માટે મહત્વની મંજૂરી આપી છે। ક્યાંક ઓક્સિજનની અછત, ક્યાંક બેડની અછત અને અત્યારના મહત્વના સમાચાર કે તિરુપતિમાં ફરીથી ઓક્સિજનની અછતના અભાવે 11 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે। આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આ ઘટના બની છે કે જેમાં તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલ આવેલી છે તેમાં ગઈકાલે મધરાતે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન ઓક્સિજનનો જથ્થો ખૂરી પડ્યો અને જેને લઈને તાત્કાલિક ધોરણે ઓક્સિજનના સિલિન્ડર રિફિલિંગ કરવા માટે મોકલવામાં આવ્યા। રિફિલિંગ તરત જ થઈ ગયા, બાદમાં ફરીથી રીલોડિંગ કરવામાં આવ્યું। રીલોડિંગ કરવામાં 5 મિનિટનો વધુ સમય લાગ્યો અને માત્ર 5 મિનિટનો વધુ સમય લાગતા 11 દર્દીઓના ઓક્સિજનના અભાવે કરુણ મોત નિપજ્યા છે। હચમચાવી કાઢે તેવી આ ઘટના છે કારણ કે ઓક્સિજન 5 મિનિટ ઓક્સિજન ન મળ્યો અને જેને લઈને 11 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે। મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે હોસ્પિટલમાં ગઈકાલે મધ્યરાત્રિએ 135 જેટલા દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા હતા। સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ છે અને જેને લઈને ઘટનાને પગલે સીએમ રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે। અગાઉ પણ અન્ય રાજ્યોમાં પણ ઓક્સિજનના અભાવે દર્દીઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી। વધુ એક ઘટનાનો ઉમેરો, ઓક્સિજનના અભાવે તિરુપતિની સરકારી હોસ્પિટલમાં 11 દર્દીના કરુણ મોત નિપજ્યા છે જેને લઈને અફરાતફરીનો ગઈકાલે રાત્રે માહોલ મચી ગયો હતો। પરિજનોએ ખૂબ કલ્પાંત કર્યું અને હોસ્પિટલ તંત્ર ઉપર અને સરકારી તંત્ર ઉપર આરોપ લગાવ્યો છે કે ઓક્સિજનના અભાવે તેમના સ્વજનોના મોત નિપજ્યા છે।